વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય હિન્દી પાઠ 1 દયાળુ શિકારી એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. દયાળુ શિકારી ચિત્રપાઠ. અહીં આપણે ચિત્ર આપેલા છે એના દ્વારા આપણે એક વાર્તા સમજવાની છે. જે આપણને 1-9 ચિત્ર આપેલા છે એના દ્વારા પહેલા ચિત્રમાં શું કહેવા માગે છે, બીજા ચિત્રમાં શું કહેવા માગે છે એની આજે આપણે અહીંયા વાત કરીશું. બરાબર, તો હું આજે તમને ચિત્ર પ્રમાણે વાર્તા છે એ સમજાવું છું હિન્દીમાં અને ગુજરાતીમાં. બરાબર, ચિત્રમાં નામ નહીં બોલતી હું કે આ ચિત્રમાં આ કહેવા માગે છે, હું આખી અત્યારે તમને વાર્તા સમજાવું છું, તે ધ્યાનથી સાંભળો છો. બરાબર, એક બહુત ઘણા જંગલ હતા, એટલે કે બહુ એક ઘણું ઘણા બધા વૃક્ષોવાળું જંગલ હતું. એક દિન એક શિકારી ઉસ જંગલ મેં શિકાર કરને આયા. એટલે એક દિવસ છે એ શિકારી છે એ જંગલમાં શિકાર કરવા માટે ત્યાં જાય છે. જંગલ મેં ઉસને એક હિરની કો દેખા, એટલે કે જંગલમાં શિકારીએ કોને જોઈ, હિરની એટલે કે હરણને જોયું. હિરનીને ઉસી સમય એક શાવક કો જન્મ દિયા થા, એટલે જે જંગલમાં જે હરણ હતું એ હરણે એક શાવક એટલે કે બચ્ચાને જન્મ આપેલો હતો. હિરનીને અપને શાવકો પાસ બેઠી હતી, એટલે હિરની છે એ અપને શાવક એટલે કે એના પોતાના બચ્ચાની પાસે બેઠેલી હતી. શિકારી હિરની કો બેઠી હુઈ દેખકર ઉસકા શિકાર કરને કે લીએ અપની બંદૂક સે ગોલી છોડતા હૈ, એટલે કે શિકારી છે એ હરણને છે એ શાંતિથી બેઠેલી જોઈ, એટલે શિકારી છે એના બંદૂકથી ગોળી છે એને છોડે છે, મારે છે. ગોળી હિરની કી ટાંગ મેં લગી, એટલે ગોળી છે એ હરણના પગમાં લાગી ગઈ. શિકારીને દૂરસે દેખા કે ગોલી કી આવાજ સુનકર હિરની ભાગી નહીં ઓર ઉસકી આંખો સે આંસુ નિકલ આયે, એટલે શિકારી છે એને દૂરથી જોયું તો ગોળીનો અવાજ આવ્યો, એને ગોળીનો અવાજ સાંભળ્યો અને હરણ છે એ ભાગ્યું નહીં અને એની આંખોમાં શું આવી ગયા, આંસુ આવી ગયા. શિકારી કો તાબૂત હોતા હૈ ઓર વહ હિરની કે પાસ જાતા હૈ, એટલે કે શિકારીને છે એ સમજાય છે, જોવે છે કે તે શું બન્યું છે, એના માટે જ એની પાસે જાય છે, હરણની પાસે જાય છે. વહાં જાકર શિકારી દેખતા હૈ કે હિરનીને અભી અભી બચ્ચે કો જન્મ દિયા હૈ, એટલે ત્યાં જઈ અને જોવે છે તો શિકારી જોવે છે, શું જોવે છે તો કે હરણને હમણાં થોડી વાર પહેલાં જ એક નાના અમથા બચ્ચાને જન્મ આપ્યો છે. શિકારી કો યહ દેખકર બહુત પછતાવા હુઆ, એટલે શિકારીએ આ જોયું એટલે શિકારીને શું થયું, પછતાવો થયો કે મારાથી તો આ ખોટું થઈ ગયું છે. શિકારી તુરંત હિરની કો અસ્પતાલ લઈ જતા હૈ, એટલે શિકારી આ બધું જોવે છે એટલે એને એમ થયું, એને પસ્તાવો થાય છે એટલે હરણને ક્યાં લઈ જાય છે, હોસ્પિટલ લઈ જાય છે. ડૉક્ટર કી સારવાર સે હિરની કી ગોલી નિકલ જતી હૈ, એટલે કે ડૉક્ટરે એની સારવાર કરી અને હરણના પગમાંથી ગોળી છે એ કાઢી નાખી ઓર વહ સ્વસ્થ હો ગઈ, એટલે એ હિરણ છે એ કેવી પાછી થઈ ગઈ, સ્વસ્થ થઈ ગઈ. શિકારી હિરની કો ફિર સે જંગલ મેં છોડાતા હૈ, એટલે કે હિરણ હરણ છે એ સાજું થઈ જાય છે, એટલે શિકારી પાછો કેમ દોયો જાય છે, હિરણને જંગલમાં છોડીને જતો રહે છે. એટલે કે આ વાર્તા ઉપરથી આપણને શું સમજવા મળે છે કે આપણે બધા પ્રાણીઓ પ્રત્યે સદભાવ રાખવો જોઈએ, પ્રેમની ભાવના રાખવી જોઈએ. આ હતું આપણો અહીંયા પહેલો પાઠ, ચિત્રપાઠ, જે આપણને અહીંયા બીજા પ્રાણીઓ પ્રત્યે કેવી પ્રેમભાવની લાગણી રાખવી એ આપણને અહીંયા સમજાવવામાં આવેલું છે. કેમકે પ્રાણીઓમાં પણ આપણા જેવી જ એક જીવ છે, એના પ્રત્યે પણ આપણે માનવતાની લાગણી રાખવી જોઈએ છીએ. તો અહીંયા હું આ પાઠ છે એ પૂરો કરું છું. તમે મારો વિડીયો ધ્યાનથી સાંભળ્યો તેના માટે થેન્ક યુ.